નમસ્કાર મિત્રો, અમારું ભૂમિપુત્ર ફાર્મ છે, ગામ થાણાકલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. મારું નામ છે માથુકી અશ્વિન. મોબાઈલ નંબર છે 9852595901. આજે તારીખ છે 6/12/2020 અને આજે મારા ફાર્મ ઉપર એક રોડ ઉપર મારું રોડ ટચ ફાર્મ છે, આ બીજું મારું ફાર્મ છે. ત્યાં સરગવાની અને કેળની મિશ્ર ખેતી છે. આ સતત કેળને ત્રીજું વર્ષે, સરગવાને ત્રીજું વર્ષે. આથી મારા કસ્ટમર જે લોકો છે, ઉમંગભાઈ દવે ને બધા જેતપુરથી, એ ફેમિલી સાથે દર વખતે આવતા હતા. આજે આ ફાર્મ ઉપર અમારે આવ્યા છે એમ. આપણે પૂછી કે એને ત્યાં શું જોયું ને કેવી મજા આવે, શું કરવું છે એટલા માટે એમ. ઉમેશભાઈ, હલો, ઉમંગભાઈ નમસ્કાર. અત્યારે અમે અશ્વિનભાઈ ના ફાર્મે આવેલા છીએ. અમે ઓક્સિજન ના વન માં હોય એવું જ લાગે છે. 100% શુદ્ધ ઓક્સિજન મળે છે, જે આપણે જેતપુરની આપણે જે મોટા સિટીમાં આપણે જીવતા હોઈએ, અને એમાં જે ઓક્સિજન નું પ્રમાણ હોય એના કરતા અનેક ગણું અહીંયા પ્રમાણ છે. અને કેળા અને સરગવો ટોટલી ગાય આધારિત પદ્ધતિથી પકાવવામાં આવે છે, અને 100% શુદ્ધ વસ્તુ આપણને મળે છે. અને અમે તો એનું અશ્વિનભાઈનું વેચાણ બી કરી દઈએ છીએ, કારણ કે ડાયરેક્ટ કસ્ટમરને આપણને સારામાં સારી વસ્તુ આપણે આપી શકીએ એટલા માટે. અને દરેક લોકોએ, મારા મિત્રોએ, જે લોકોને હું વેચાણ કરું છું, જે લોકો મારી પાસેથી લે છે, અશ્વિનભાઈ મને પહોંચાડે છે, હોમ ડિલિવરી કરે છે, એ લોકોએ દરેકે અવશ્ય મુલાકાત લેવા જેવી ફાર્મની. તમે અહીંયા આવશો, જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓર્ગેનિક ખેતી શું છે, કઈ રીતે થાય છે, એમાં મહેનત કેટલી હોય છે ખેડૂતોની, અને પછી છતાં બી આપણને નજીવી કિંમતે સાવ માર્કેટ ભાવમાં આપણે એનું વેચાણ કરે છે, અને આપણને સારામાં સારી વસ્તુ ખાવા મળે છે. તો એના માટે દરેક ને વિનંતી કે ભાઈ બધા એકવાર મુલાકાત લે અશ્વિનભાઈના ફાર્મની. અશ્વિનભાઈને એટલો ઉત્સાહ છે ને કે આ ખેતી ચાલુ રાખે, પણ તમે બધા એમાં રસ થોડોક લ્યો બધા. અને વસ્તુ એટલી સરસ મીઠી હોય છે ને, તમે રેકડીના કેળા ખાવ અને આ કેળા ખાવ તો એ બે કેળામાં એટલો ફેર છે ને, એકવાર સ્વાદ પારખતા શીખો. હળદર તમે જે રેકડીમાંથી લ્યો છો એ, અને આ લોકોની ખાવ હળદર, એ બે હળદરમાં એટલો ફેર છે, કલરમાંય ફેર છે અને ખાવા પીવામાંય ફેર છે એમ. એટલે બહુ સરસ છે એમ. ભાઈની મહેનત ખૂબ જ છે, અશ્વિનભાઈની બહુ જ મહેનત છે. અને ખાસ અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર કે એ આપણને ઘર બેઠા આટલી સારી વસ્તુ ઓછા ભાવમાં આપણને પહોંચાડે છે. એના માટે અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર જેતપુરની જનતા તરફથી. આપણે જોઈ ઉમંગભાઈને જોઈ ને તો વચ્ચે વેચાણ કરે, મતલબ કે હું અહીંથી એને મને એના ગ્રુપની અંદર ઓર્ડર નાખે કે આટલી વસ્તુ એમ કહી દો, ભાઈ આજે આ વસ્તુ મારે ઉતરે એમ છે, ટૂંકમાં તૈયાર થાય એમ છે, એટલે એના ગ્રુપની અંદર મેસેજ નાખે, એટલે હું જે ભાવ આપું એ જ ભાવ એમ. એટલે વેચાણની દ્રષ્ટિએ કઈ નહીં, પણ એ ખરેખર એક લોક સેવા છે એમ. કારણ કે જો ખેડૂત પાસેથી કોઈક સારું ખરીદવાળો વર્ગ છે ઉત્સાહિત થઈને, તો જ ટૂંકમાં ખેડૂત ટકી શકશે. ને આજે અમે કઈક 2-5 પૈસા કામશું, અથવા અમારી વસ્તુ જી ઓર્ગેનિક, આજે આપણે જોઈ કે આ કેળાની લૂમ છે તો અમારી સામાન્ય 10 કિલોની લૂમ થતી હોય, પણ આની અંદર જો 5,000 નો ખર્ચો 1 વીઘાની અંદર કરી નાખે તો અમારું ઉત્પાદન 50,000 નું વધી જતું હોય, અને આ લૂમ છે 10 કિલોની જગ્યાએ 20-30 કિલો થઈ જતી હોય, પણ એની અંદર રાસાયણિક ખાતર પુષ્કળ પ્રમાણમાં નાખવું પડતું હોય. આવું દરેક ખેત પેદાશનું હોય, કદાચ 2-3 વર્ષ સુધી એનું શું કહેવાય, ખેત પેદાશનું ઉત્પાદન કિલોની દ્રષ્ટિએ, વજનની દ્રષ્ટિએ ઓછું આવતું હોય, પણ એની પોષણ મૂલ્ય બહુ હોય. પછી આ મિશ્ર બધું વાવેતર છે, મિશ્ર વાવેતર એટલે આખું નેચરલ આખું વાતાવરણ મળી ગયું. એટલે સિંગલ કેળ હોય અથવા સિંગલ સરગવો હોય તો એના કરતા પણ આની અંદર એકબીજા મિશ્ર હોય તો બહુ સારું ઉત્પાદન થતું હોય એમ. અને ખાસ બધાને, ગ્રાહક વર્ગને અથવા જે લોકો આવો વિડીયો જોતે, એને ખાસ અપીલ કે ખરેખર આપણા ફેમિલી માટે જો સારી વસ્તુ, અત્યારે કોરોનાના સમયની અંદર સમયની માંગ છે એમ, કે આવા સમયની અંદર મારા ફેમિલી માટે મારે કંઈક સારું ખાવું હોય, તો ઘણી વખત આપણે પ્રશ્ન થાય કે ઓર્ગેનિક ખાતા હોય અથવા ઝેરમુક્ત ખાતા હોય તે હકીકત હશે કે નહીં હશે એમ. પણ આવા ફાર્મની મુલાકાત સતત મહિનાની અંદર એક દિવસ આપણે ફેમિલી સહિત નીકળવું જોઈએ. અને એવું નથી મારા ફાર્મ ઉપર, જે જે લોકોને નજીકના ફાર્મ પડતા આવી રીતે તપાસ કરીને કે એ ખેડૂત આજે વચ્ચે એવી વાત છે કે આજે અમે કેળા વેચવા જઈએ, કેળા વેચવા જઈએ તો 8-10 રૂપિયાને કિલો હોલસેલ ભાવે માગતા હોય, એની જગ્યાએ એ લોકો પાછા તમે બજારમાં લેવા હો તો બજારમાં તમને 20-25 રૂપિયા મળતા હોય, એના કરતાં અમે સીધા 20 રૂપિયાના પહોંચાડી છીએ. તો 20 રૂપિયા તમને જે ભાવ મળતો એ મળ્યું, અને અમને 20 રૂપિયા મળે તો અમારે જે આ 10 કિલોની ટૂંકમાં એક છોડ આપે છે એની જગ્યાએ મને પૈસા 20 કિલોના મળી જાય છે. હાલ મને અમારે પણ એનો એ થાય છે, પણ જો બધા લોકો આવો આગ્રહ રાખે અને ખરેખર જેટલો, અને ખેડૂતોને ઉત્સાહિત થવાની જરૂર છે કે પોતાની પ્રોડક્ટ પોતે બનાવીને ગ્રાહક સુધી પહોંચી કરે, અને સીધી ગ્રાહકે પણ સીધી બને ત્યાં સુધી ખેડૂત પાસેથી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે નહીંતર વચેટે આ સિસ્ટમ બહુ છે, એટલા કેટલા કમિશન ચડી જાય ને ઓર્ગેનિકના નામે પણ ઘણી વસ્તુ વેચાતી હોય એમ. તો બધા ખાસ કરીને આવો ઉમંગભાઈ આવો પ્રયત્ન કરે છે, એવો બધા લોકો પ્રયત્ન કરે, અને આવા ફાર્મની બધા નજીક લોકો એના ફાર્મની મુલાકાત લઈને આ રૂબરૂ બધી વસ્તુ જોઈ કે કેવી રીતે થાય છે, ખરેખર ઓર્ગેનિક છે તો કેવી રીતે એની પદ્ધતિ અમલમાં મૂકે છે. પછી અહીંયા આવતા હોય તો ઘણી વસ્તુ અમારી મહેમાનગતિ મૈણા જેવી એ વસ્તુ ખાસ માણવાની મજા આવે,
દરેક ખેડૂતને આજે આપણે ગામડેથી છૂટેલ ટૂંકમાં સિટીની અંદરથી છૂટીને આજે જો ગામડા સુધી જતા હોય તો ગામડાને એક વખત ખેડૂતની મહેમાનગતિ માણો તો ખબર પડે એમ કે આવી આવી ખેતી કરતા ખેડૂતની મહેમાનગતિ પણ કેવી એમ. નમસ્કાર.